નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના વિશે તો અંત સુધી મિત્રો આપ બધા જાણો છો તેમ કોરોના મહામારીના કારણે જે લોકડાઉન લાગ્યું હતું ત્યારબાદ ધંધા રોજગાર ઉપર ખૂબ જ માઠી અસર થઈ છે ત્યારબાદ ભારત સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા અવનવી યોજનાઓ બહાર પાડવામાં આવી હતી એમાંની ગુજરાત સરકારની એક યોજના એટલે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના તે યોજના અંતર્ગત શ્રમિકો અને નાના વેપારીઓને એક લાખ સુધીની લોન મળવાપાત્ર હતી તો હવે ગુજરાત સરકાર દ્વારા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના બે લોન્ચ કરવામાં આવી છે આ યોજના માટે નાના વેપારીઓ મધ્યમ વર્ગના વ્યક્તિઓ અને વ્યક્તિગત કારીગરો માટે રૂપિયા પાંચ હજાર કરોડનું ગુજરાત સરકારે પેકેજ જાહેર કર્યું છે જેના વિશે વિગતે વાત કરીએ તો કોવિડ નાઇન્ટીનના લીધે સર્જાયેલી પરિસ્થિતિમાં આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિને વેગમાન બનાવવા ગુજરાત સરકારનું મોટું અને સંવેદનશીલ પગલું એટલે આત્મનિર્ભર સહાય યોજના આ યોજનાના પ્રથમ તબક્કામાં હતી એક લાખ સુધીના ધિરાણની મર્યાદા હવે મળશે રૂપિયા એક લાખથી વધુ અને રૂપિયા બે પોઈન્ટ પચાસ લાખ સુધીનું ધિરાણ જેની અંદર લાભાર્થીઓએ ચૂકવવાનું છે માત્ર ચાર ટકા વાર્ષિક વ્યાજ મિત્રો તમે જાણો છો તેમ અગાઉની જે યોજના હતી આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના એક એમાં બે ટકા વ્યાજ જ ચૂકવવાનું હતું બાકીનું વ્યાજ ગુજરાત સરકાર ચૂકવવાની હતી પરંતુ હવે આ યોજનાની અંદર લાભાર્થીએ ચાર ટકા વાર્ષિક વ્યાજ ચૂકવવાનું છે અને બાકીનું વાર્ષિક ચાર ટકા વ્યાજ રાજ્ય સરકાર ભોગવશે આ યોજનાના ફોર્મની વાત કરીએ તો મિત્રો આ યોજનાના ફોર્મ તારીખ એક સાત બે હજાર વીસથી સહકારી બેન્કોમાંથી મળી શકશે અને તારીખ ત્રીસ નવ બે હજાર વીસ સુધીમાં ફોર્મ ભરીને જે તે સહકારી બેંકમાં પરત કરવાના રહેશે તો આ યોજના માટે ફોર્મ પહેલી જુલાઈથી શરૂ થશે અને ત્રીસ સપ્ટેમ્બર સુધી આના ફોર્મ ભરી શકાશે કઈ કઈ બેંકમાંથી આ લોન મળી શકશે તો ગુજરાત રાજ્ય સહકારી બેંક લિમિટેડ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ તથા રાજ્યમાં આવેલ નાગરિક સહકારી બેંકોમાં અરજી કરનાર લાભાર્થીઓને તેમની પાત્રતાના આધારે સરકારી બેંકો દ્વારા નક્કી કરવામાં આવે તેટલું ધિરાણ મળી શકશે એટલે કે તમે લોન માટે અરજી કરશો તો તમારી પાત્રતા પ્રમાણે એક લાખથી અઢી લાખ સુધીની લોન મળવાપાત્ર થશે લાભાર્થીઓએ પ્રથમ છ મહિના કોઈ હપ્તો ભરવાનો નથી ત્યારબાદ ત્રીસ સરખા માસિક હપ્તામાં ધિરાણ તથા વાર્ષિક ચાર ટકા વ્યાજ ભરવાનું રહેશે તો પહેલી યોજનાની જેમ આમાં પણ છ મહિના સુધી કોઈ હપ્તો ભરવાનો નથી ત્યારબાદ ત્રીસ સરખા માસિક હપ્તાથી ધિરાણ ચૂકવવાનું રહેશે આ લોન વિશેની વધુ તમારે માહિતી મેળવી હોય તો આપના વિસ્તારની નજીકની સહકારી બેંકની શાખાનો સંપર્ક કરવાનો રહેશે તો આશા છે કે આ માહિતી તમને ઉપયોગી થશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કમેન્ટ અને શેર જરૂરથી કરજો જય હિન્દ જય ભારત